नमस्कार दर्शक मित्रों, हिंदी ना क्राइम वॉच कार्यक्रम में हूँ जिमी गरियोला आपनु स्वागत करू छू। तो हवे शहर में गया सप्ताह बनेली क्राइम नी घटनाओं विस्तृत चित्र आप तो आ कार्यक्रम दर रविवार बपोर ना समय आप जोई सकशो। तो जोईए गया अठवाडिये बनेली केटली क्राइम नी घटनाओं। વેસુમાં તલાટી કમ મંત્રીએ પેઢીમાં પિતાની જગ્યાએ તેના પુત્રનું નામ ચડાવવા માટે રૂપિયા 2000ની લાંચ માંગી હતી, જો કે આખરે મામલો 1000 પર અટક્યો હતો અને આ વાતથી આખરે યુવાને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી હતી અને જેથી પોલીસે આ લાંચિયા તલાટીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માનવામાં નહીં આવે પણ એ હકીકત છે કે વેસુ ગામનો તલાટી કમ મંત્રી રૂપિયા 1000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો હતો। પેઢી નામાનું સર્ટિફિકેટ કાઢી આપવાનું કામ તલાટીની ફરજમાં આવતું હોવા છતાં રૂપિયાના લાલચુ તલાટીએ પેઢી નામાનું સર્ટિફિકેટ કાઢી આપવા માટે 2000 રૂપિયાની લાંચ માંગી હતી અને ત્યારબાદ છેલ્લે 1000 રૂપિયાની લાંચ લેવા તૈયાર થયો હતો, પણ રૂપિયા મેળવવાની જગ્યાએ તલાટીને જેલ ભેગો થવું પડ્યું હતું। डुम्मस गामना मोटी बजार मा रहता उपेन्द्रभाई रमणभाई सोलंकी वेसु गामना रोहितवास मा मकान धरावे छे। आ मकान पिताना नाम पर होवाथी वारसाई करावा माटे उपेन्द्रभाईए सोगन नामू रजू करी पेढी नामानू सर्टिफिकेट मेळववा 2 महिना अगाउ ग्राम पंचायतनी ऑफिसे अरजी करी हती। अहीं तलाटी कम मंत्री तरीके काम करता हसमुखभाई मनछाभाई पटेले पेढी नामानू सर्टिफिकेट आपवा माटे उपेन्द्रभाई पासे रूपिया 2000ની लांच मांगी हती। પેઢી નામાનું સર્ટિફિકેટ મળવાનું એ તલાટી કમ મંત્રીની કાયદેસરની ફરજ છે, પરંતુ આ ફરજ ભૂલી તલાટી હસમુખે ગરીબ ઉપેન્દ્ર પાસે રૂપિયા 2000ની લાંચ માંગી હતી, ત્યારે આજીજી બાદ તલાટી રૂપિયા 1000 લેવા તૈયાર થયો હતો। ઉપેન્દ્ર રમણભાઈ પટેલ રહેવાસી ડુમ્મસ નાઓએ અત્રના એસીબી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી કે પોતાની વારસાઈ કરવા માટે પેઢીનામાની જરૂર છે, તો વેસુ ગામના તલાટી શ્રી હસમુખભાઈ મનછાભાઈ પટેલ નામોને મળેલ પેઢીનામો આપવા માટે તેઓએ લાંચની 2000 રૂપિયાની માગણી કરેલ। અંતે 1000 રૂપિયા નક્કી થયેલ, જે 1000 રૂપિયાની લાંચ લેતા તલાટી કમ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ નામો એસીબીના છટકામાં પકડાઈ ગયેલ છે કાયદેસરની કાર્યવાહી સામે। આ લાંચ માગવાની ઘટનામાં ઉપેન્દ્રને તલાટીએ લાંચ આપવાની જગ્યાએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાનું યોગ્ય હતું, જેથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેથી એસીબીના ઇન્સ્પેક્ટર જેસી રાહુલજીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ઉપેન્દ્ર પાસેથી લાંચ પેટે રૂપિયા 1000 રૂપિયા સ્વીકારતા તલાટી કમ મંત્રી હસમુખ પટેલને રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આ પ્રકરણમાં લાંચિયા હસમુખ પટેલનો અવાજ રેકોર્ડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી। અવારનવાર લાંચ લેવાની ઘટનામાં સરકારી કર્મીઓ ફસાઈ જતા હોવાની ઘટનાઓ બને છે, છતાં રૂપિયાના લાલચી સરકારી કર્મીઓ સુધરવા માંગતા નથી। આવા લાંચિયાઓ વિરુદ્ધ પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કોઈ પણ કર્મી કોઈની મજબૂરીનો ગેરલાભ લઈ લાંચ પેટે રૂપિયા વસૂલે અને એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ જાય। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે જયેશ પરમાર સાથે એજાજ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। પિતરાઈ ભાઈઓના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા યુવાનને સોમવારે મોડી રાત્રે વરાછાના ઘનશ્યામનગર પાસે બોલાવીને તેને રેસી નાખવામાં આવ્યો હતો। આ ઘટનામાં હત્યારા કલ્પેશને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। વરાછા પોલીસ મથકમાં ઉભેલા આ શખ્સે પિતરાઈ ભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવતમાં ઝઘડો છોડાવવા વચ્ચે આવેલા નિર્દોષ યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો, જેને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। વરાછા વીડિયોવાળી શેરીમાં રહેતો આ કલ્પેશ મણીલાલ ડાંગોદરા નામનો હત્યારો સોમવારે વરાછા લંબે હનુમાન રોડ ભરતનગર સોસાયટી ખાતે રહેતા પિતરાઈભાઈ ધીરુ નંદવાણાના ઘરે ગયો હતો અને ધીરુને જણાવ્યું હતું કે તારા ભાભી એ લોકો ગામમાં વાતો કરે છે કે કલ્પેશ ખોટા ધંધાઓ કરે છે। આ વાત પરથી કલ્પેશ અને ધીરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તે દરમિયાન ધીરુનો મિત્ર દિલશાન કાળુભાઈ બલોચે ઝઘડા વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું।
ત્યારબાદ એ ઝઘડાની અદાવતમાં કલ્પેશે સોમવારે રાત્રે દિલશાનને પડકાર આપતા જણાવ્યું હતું કે તારામાં હિંમત હોય તો ઘનશ્યામનગર શેરી નંબર 6માં આવ, જેથી દિલશાન તેને સમજાવવા માટે ત્યાં પહોંચ્યો કે કલ્પેશે પોતાના પાસે મૂકેલી છરી કાઢી દિલશાનને ઉપરા છપરી ઘા ઝીંકી દીધા હતા. કલ્પેશભાઈ મણીલાલ તેમના કુટુંબના માણસો સાથે ભરતનગરમાં રહેતા તેમના માછીના દીકરા ધીરુભાઈના ઘરે પારિવારિક ઝઘડાના કારણે તેઓ ગયેલા અને બોલાચાલી થયેલી. આ વખતે ધીરુભાઈના ગામના દિલશાન બલોદ પણ તેઓ હાજર હતા અને તેઓ વચ્ચે રહીને આ ઝઘડો ન કરવા માટે જણાવેલ. ત્યાર પછી રાતના 10:15 વગેરે સુમારે આ કલ્પેશભાઈએ મોબાઈલ ફોન કરીને ધીરુભાઈને ઘનશ્યામનગરમાં બોલાવતો. ધીરુભાઈ તેતા તેમના ભાઈઓ અને દિલશાન બલોચ ઘનશ્યામનગરમાં ગયેલા. તેઓ કલ્પેશભાઈ સાથે મારામારી થયેલી, જેમાં કલ્પેશભાઈએ દિલશાન બલોચનાઓને સાથીના ભાગે ચપ્પુ મારતો ગંભીર ઇજા પહોંચતો. દિલશાન ખાન બલોચ મરણ ગયે, જે સંબંધે ધીરુભાઈએ ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કલ્પેશભાઈને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ મારામારી દરમિયાન કલ્પેશભાઈની પણ ઈજા થતો તેઓને ઈજા કરનાર આરોપી સામે પણ ફરિયાદ. ગંભીર રીતે ઘવાયેલા દિલશાનને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં વરાછા પોલીસે હત્યારા કલ્પેશને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. બે પિતરાઈ ભાઈના ઝઘડામાં એક નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત. ઉમરા પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ખોલીને વેસુ આવાસના 5 બંધ મકાનને નિશાન બનાવી મંગળવારે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો એક મકાનનું તાળું તોડી રૂપિયા 1,16,000ની ચોરી કરવામાં સફળ થયા હતા, જ્યારે અન્ય 4 મકાનોમાં ચોરી કરવામાં ચોરોને સફળતા મળી ન હતી અને બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઉમરા પોલીસ મથકની હદ તસ્કરોની હિટ લિસ્ટમાં હોય તેમ છેલ્લા એક અઠવાડિયામાં બનેલી ચોરીની ઘટના પરથી લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાનો પરચો આપી તસ્કરોએ એક પછી એક 3 ચોરીની ઘટનાને અંજામ આપી છે. ઉમરા પોલીસના મોઢે સણસણતા તમાચા સમાન લાખોની ચોરીની 3 ઘટનાઓમાંથી એક પણ ઘટના પોલીસ ઉકેલી શકી નથી. ગત શનિવારે રાત્રિ દરમિયાન ઘોડદોડ રોડ રામચોક વિસ્તારમાં રહેતા મિલ માલિક નંદકિશોર મુલખરામ અરોરાના મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડા 65 લાખની વધુ અને દાગીના મળી 1 કરોડથી વધુની ચોરી કરી આબાદ ફરાર થઈ ગયા હતા. બરાબર એ જ રાત્રિએ વેસુ ઓમ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા તન્મય મુરારીલાલ અગ્રવાલ પત્ની સાથે શિરડી સાઈબાબા દર્શનાર્થે ગયા હતા, ત્યારે તેમનો ઘરઘાટી નોકર મનોજ રોકડા 10 લાખ રૂપિયા અને 47 લાખના દાગીના મળી કુલ 57 લાખની મત્તા લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઉમરા પોલીસ અને ડીસીબી પોલીસ તપાસ માટે નેપાળ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું, કારણ કે મનોજનું ફોન લોકેશન પણ નેપાળ બતાવતું હતું. આ બે મોટી ચોરી થયા બાદ વેસુના નવાસુડા આવાસમાં બુધવારે રાત્રિ દરમિયાન તસ્કરોએ એક સાથે 7 મકાનોને નિશાન બનાવ્યા હતા. બિલ્ડિંગ નંબર 4 મકાન નંબર 102માં રહેતા જગદીશ વેપારીના મકાનનું તાળું તોડી તસ્કરોએ રોકડ અને દાગીના મળી 1,16,000ની મત્તા ચોરી કરી હતી તથા અન્ય 6 મકાનના પણ તાળા તોડ્યા હતા. જો કે તસ્કરોને બાકીના 6 મકાનમાં ચોરી કરવામાં સફળતા મળી ન હતી. ઉમરા પોલીસને જાણે પડકાર ફેંકી તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, પરંતુ ઉમરા પોલીસનું પેટનું પાણી હલતું નથી. ઉમરા પોલીસની હદમાં તસ્કરોએ આતંક મચાવી પોલીસના નાકે દમ લાવી દીધો છે. હાલની સ્થિતિએ ઉમરા પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ખોલી પડી છે. હવે જોવાનું એ રહ્યું કે તસ્કરોને ડામવામાં પોલીસ સફળ થાય છે કે પછી આ જ રીતે પોલીસને પડકાર ફેંકી તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપતા રહેશે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે એજાજ શેખ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત. ભરૂચના નબીપુર પોલીસ મથકનો કોન્સ્ટેબલ રૂપિયા 50,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ ગયો હતો. ભરૂચના નબીપુર પોલીસ મથકનો કોન્સ્ટેબલ રૂપિયા 50,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ ગયો હતો. ભરૂચ તાલુકાના જંધાર ગામે રહેતા આસિફ મોહમ્મદ અબ્દુલ મુસા
અફીણીએ બે લગ્ન કર્યા હતા. તેની એક પત્ની થોડા સમય પૂર્વે સળગી જતા તેની માતાએ આસિફ તેમજ તેની પહેલી પત્ની વિરુદ્ધ દહેજ ધારા હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ કરી રહેલ અધિકારીના રાઇટર તરીકે ફરજ બજાવતા જયેશ પટેલે વારંવાર આસિફને જામીન રદ કરી દેવાની તેમજ ચાર્જશીટ જલ્દી નહીં મૂકવાની ધમકી આપી આમ નહીં કરવા તેની પાસે રૂપિયા 1,00,000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ છેલ્લે 50,000માં તે માની ગયો હતો. પત્ની કોર્ટમાંથી આગોતરા જામીન લઈ અને નબીપુર પોલીસ સ્ટેશન હાજર થયેલા એ વખતે આ આરોપી જયેશભાઈ, તમારા જામીન હાઈકોર્ટમાંથી કેન્સલ કરાવીશ, તમારો નાર્કો ટેસ્ટ કરાવીશ અને તમારું ચાર્જશીટ હું સમયમાં પૂરું નહીં કરું જેથી તમારા જામીન કેન્સલ થશે વગેરે મતલબની વાતો કરતા હતા, જેથી કરી અને ફરિયાદીએ કીધું કે સાહેબ તમે આવું શા માટે કરો છો, જેથી આરોપી બોલેલા કે તો તમારે વ્યવહારના 1,00,000 રૂપિયા આપવા પડશે. આ ત્યારબાદ ફરિયાદીએ એમને કહેલું કે સાહેબ આ તો બહુ વધારે રકમ છે અને ઘણી રકઝકના અંતે તો 50,000 રૂપિયામાં નક્કી કરેલું. આ 50,000 રૂપિયા લેવા માટે આજે ફરિયાદી આસિફભાઈની દુકાન પર મુનાવર રોડ પર આરોપી પોતાની સાથે વીરેન્દ્ર સુરેશભાઈ વસાવા નામના એક અન્ય પ્રાઇવેટ માણસને લઈને આવ્યો અને પંચ રૂબરૂ આ જયેશભાઈ પટેલે ફરિયાદીને જણાવેલ કે વ્યવહારના 50,000 રૂપિયા અમને આપી દે, જેથી ફરિયાદીએ તેમને પૈસા આપેલા અને બંને રંગેહાથ ઝડપાઈ ગયેલા છે. તેમની વિરુદ્ધ ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ નર્મદા. આ અંગે આસિફે ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. આથી એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવી મનુબર રોડ સ્થિત આસિફની ઓફિસે જયેશને લાંચના રૂપિયા લેવા બોલાવ્યો હતો. કોન્સ્ટેબલ જયેશે તેની સાથે આવેલ વીરેન્દ્ર વસાવાને લાંચના રૂપિયા આપવા જણાવ્યું હતું. તે દરમિયાન એસીબીના અધિકારીઓએ તેને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, ભરૂચ. સુરત જિલ્લાની માંગરોળ પોલીસે એક એવા 4 શખ્સોની ધરપકડ કરી છે જેઓએ સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો અને આ રીઢા ચોર પોલીસના હાથે લાગી જતા અનેક ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે. પોલીસ જપ્તામાં ઉભેલા આ 4 શખ્સો રીઢા ઘરફોડિયા ચોર છે. તેમની ઉપર આરોપ લાગ્યો છે ચોરીનો. જી હા, વાત કરી રહ્યા છે સુરતની. સુરત જિલ્લાની માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે વર્ષ દિવસ પહેલા માંગરોળ પંથકમાં થયેલી કોપર વાયર સહિતની ચોરીનો મુખ્ય સૂત્રધાર ગણેશ નટવરલાલ વસાવા એક સુમો લઈ જંખવાવ 4 રસ્તાથી પસાર થાય છે. આ જ બાતમીના આધારે માંગરોળ પોલીસે છાપો મારતા પોલીસ સૂત્રધાર ઝડપાઈ ગયો હતો. જ્યારે તેની સઘન પૂછતાછ અન્ય સાગરીતોના નામ બહાર આવ્યા, જેમાં રાયસિંગ રામુ વસાવા, બકુલ રમણ વસાવા, સતીશ રમણ વસાવાનો સમાવેશ થાય છે. એક પેલા બે જણ લઈ ગયેલા માંડવીના હતા તે સાહેબ, એના જોડે બેસી ગયેલો. એ લોકોનો પ્લાન સાહેબ. અને કેવી રીતે ચોરી કરતા? પહેલી વાર સાહેબ મેં ગયેલો એ લોકોનો ચોરી. બાઇક પર જતો હતો? હા, બાઇક જોડે. શું ચોરી કરેલી? આ લૂંટ કરેલી સાહેબ. પેલી એ લોકોનો પેલા મેન હતા તે ખરા છે સાહેબ. હા, 3 પકડાઈ ગયેલા સાહેબ અને આ હું હમણાં પકડાયો છું. વાપરી નાખેલો સાહેબ 30,000 રૂપિયા ખાલી સાહેબ. કોઈ નહીં સાહેબ, એમ જ સાહેબ. આ પહેલી વાર આવું કર્યું સાહેબ, મને ખબર નહીં હતી સાહેબ. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા 4 શખ્સો પૈકી આ પ્રથમ દેખાતો ગણેશ વસાવાએ મુખ્ય સૂત્રધાર છે અને તેણે કાકરાપાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રૂપિયા 5.56 લાખથી વધુની ધાડ લૂંટને અંજામ આપ્યો, જે તે સમયે તે વોન્ટેડ આરોપી હતો. પરંતુ માંગરોળ પોલીસના હાથે લાગતા જ તેણે તેનો ગુનો કબૂલ્યો હતો. જ્યારે અન્ય એક રીઢો ચોર રાયસિંગ વસાવા 2 વર્ષ પહેલા માંગરોળ પંથકમાં 3 ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આશરે 10 માસ પહેલા પાતળદી પાસે આવેલ રુદ્ર સ્ટોન કોરીમાં
કોપરના કેબલ વાયરો તથા ટોટાની ચોરી થયેલ એ અંગે મુખ્ય સૂત્રધાર ગણેશ વસાવા જે જંખોજ ચાર રસ્તાથી સુમુલીને પસાર થાય છે તે બાપની મળતા ત્યાં જઈ આ સુમુલીને રોકતા ત્યાંથી આ ગણેશ વસાવાને ઉતારી તેની સઘન પૂછપરછ કરતા તેણે આ રુદ્રસ્ટોનમાં જે કોરીમાંથી ચોરી થયેલી તેની કબૂલાત કરેલ અને તેણે બીજા પણ આરોપીને નામ આપેલ જેમાં રાયસિંહ રામુ વસાવા, બકુલ રમણભાઈ વસાવા તથા સતીશભાઈ રમણભાઈ વસાવા તે આ નામો આપ્યા બાદ આ બીજા ત્રણ આરોપીને બી અટક કરેલ અને તેઓ આ લોકોની સઘન પૂછપરછ બીજી અન્ય ચોરી જે થઈ હતી માંગરોળ પોસ્ટે ખાતે એની પણ કબૂલાત કરેલ છે અને આમાંથી આ ગણેશ નટરભાઈ વસાવા જે કાકરાપાર પોસ્ટે ખાતે ધાડનો બનાવ બનેલો તેમાં વોન્ટેડ આરોપી છે જેની કાકરાપર પોસ્ટે જાણ કરેલ છે 5,56,000 આ મુખ્ય કોરી પર ચોરી કરે છે. કોરી પર યાદ રાખવું હોય ને એટલે ટોટા છે, કેબલ વાયરો છે અને કોપરના એની ચોરી કરે છે. માંગરોળ તાલુકામાં 2 ચોરીની કબૂલાત કરે છે અને એમને આજે બધું પૂછપરછ કરીને આવતીકાલે રિમાન્ડની પૂછપરછ કરવાની છે. રિમાન્ડ દરમિયાન બીજા ગુનાનો કદાચ ભેદ ઉકલી શકવાની શક્યતા છે. એમાં આ રાયસિંહ રામુભાઈ વસાવાએ જેણે માંડવી ખાતે 2 વર્ષ પહેલાં ચોરી કરેલી એની પણ કબૂલાત કરે છે અને આ બધો માલ વાલિયા ખાતે કોઈ રિસીવરને આપેલ છે તેવું જણાવે છે. હા હા અને આ જે ગણેશ નટરો વસાવા જે છે આ બધો ચોરીનો માલ જે સાથે લઈને આપવા જતો હોય છે એને સુમો ગાડીનો ઉપયોગ કરતો હતો એટલે એની ગાડી પણ કબજે કરે છે ગુનાના કામે. કેવી રીતે આ ઘરફોડિયા ચોરીને અંજામ આપતા અને લૂંટેલા અને ચોરેલા પૈસા ક્યાં વાપરતા તે સાંભળીએ આરોપીના જ મુખેથી. આ આપણે માંગરોળ તાલુકામાં પાટલદેવી ગામ કોરી ફરીને ત્યાં સિલિન્ડરની ચોરી કરેલી ને વટ્ટા ડીઝલ. આ ઘરફોડિયા ચોરીની દાસ્તાન સાંભળી તમે. હાલ તો આ તમામ શખ્સો પોલીસ જપ્તામાં સપડાઈ જતા અનેક ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. આ રિમાન્ડ સમયે વધુ ગુનાઓના ભેદ ઉકેલાઈ જવાની પોલીસ આશા રાખી રહી છે. ચોરો ચોરીના અવનવા કર્તવ્ય અજમાવતા હોય છે અને હવે તાપી જિલ્લાના ચોરોના નિશાના પર છે મોબાઈલ ટાવરોમાં મૂકેલી બેટરીઓ અને આ ગેંગનો મુખ્ય સૂત્રધાર આવી ગયો છે તાપી જિલ્લાના LCBના સકંજામાં. તાપી જિલ્લા LCBને મળેલ બાતમીના આધારે સોનગઢ પાસે આવેલા ચેકપોસ્ટ પર વોચ ગોઠવતા મોબાઈલ ટાવરોમાંથી બેટરી ચોરતી ગેંગનો નાસ્તો ફરતો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો હતો તાપી LCBના હાથે. આ ગેંગ રાત્રિ દરમિયાન મોબાઈલ ટાવરોમાં મુકેલ બેટરીની ચોરી કરતી અને ટાવરોની દેખરેખ કરતા સિક્યુરિટી ગાર્ડોને બંધક બનાવી રાત્રિના અંધારામાં પલાયન થઈ જતી હતી. મેજર પોસ્ટે તેમજ સોનગઢ પોસ્ટેના ગુનાનો વોન્ટેડ આરોપી નાસિર શાહ, અનિત શાહ, ફકીર અરે દુલિયા નાનો એ સદર ગુનાઓ વોન્ટેડ હોય ને જે આ બાજુ ગુજરાત તરફ સુરત તરફ જનાર છે જેથી અમે સ્ટાફના માણસો હતા આરટીઓ પર વોચમાં રહેલ અને સદર આરોપીને ઝડપી પાડ્યા. હાલ તો આ ગેંગનો વોન્ટેડ એવો મુખ્ય સૂત્રધાર નાસિર શાહ, હનીફ શાહ, ફકીરે ઝડપાઈ જતા અન્ય ગુનાઓ આ ઉકેલવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ આરોપી અન્ય ગુનામાં સામેલ હોય તેમજ ટાવરોની બેટરીનો મુદ્દા માલ રિકવર કરવા જિલ્લા LCBની ટીમ કામે લાગી ગઈ છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. તો દર્શક મિત્રો, આ હતી સોમવારથી રવિવાર સુધીની ક્રાઇમની ઘટનાઓ. અમારું સૂત્ર છે ઇકો ઓફ યોર વોઇસ, તમારા જ અવાજનો પડઘો. તો આવી જ કોઈ ક્રાઇમની ઘટના વિશે જો તમે જાણતા હો તો તરત જ અમારો સંપર્ક કરો. અમારો ફોન નંબર છે 2342500 અને 2342599. તમારા દ્વારા અપાયેલી જાણકારીનો ઊંડો અભ્યાસ કરી તે ઘટનાને અમે ક્રાઇમ વોચના કેમેરામાં કંડારીને લોકોની સમક્ષ ખુલ્લી પાડીશું. અને હા મિત્રો, રવિવારે મળવાના ક્રમ મુજબ આવતા રવિવારે નવી ક્રાઇમની ઘટનાઓ સાથે ફરી મળીશું. જય હિન્દ.